દ્વારા અથવા તો બાયપાસ દ્વારા. અને એ જ રીતે આપણે જોઈએ તો વાસ્ક્યુલર ડિસીઝીસ કે લોહીની નળીઓને લગતા રોગો એટલા મોટા પાયે કોમન હોવા છતાં એના વિશે અવેરનેસ, લોકોમાં જાગૃતિ, નોટ ઓનલી ઇન પીપલ, ઇવન ઇન ડોક્ટર્સ, જનરલ પ્રેક્ટિશનર્સ, સ્પેશિયાલિસ્ટ, એમને પણ વાસ્ક્યુલર બીમારીઓ અને વાસ્ક્યુલર્સ એની ટ્રીટમેન્ટ, એના કોમ્પ્લિકેશન્સનું પ્રિવેન્શન, એના વિશે એટલી જાણ નથી. આપ સૌનો પણ એમાં કન્ટ્રીબ્યુશન ઓબ્વિયસલી મળશે જ કે જેથી કરીને લોકોને ખબર પડે કે ના આટલી આટલી વસ્તુ છે. ક્યારેક તમે સાંભળ્યું હશે કે સમા આપણા ફેમિલીમાં મગનભાઈને કે પગમાં અચાનક દુખાવો પડ્યો, પગ ઠંડો પડી ગયો, કાળો પડી ગયો અને અઠવાડિયામાં કાપવો પડ્યો. એ જ રીતે પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો, બે દિવસ હોસ્પિટલમાં રહ્યા, પેટના આંતરડા સડી ગયા હતા, ગેંગ્રીન થઈ ગયું હતું ને ભાઈ, એક્સપાયર્ડ થઈ ગયા. આ બધી વસ્તુ આપણા ફેમિલીમાં, આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક તમે બધાએ નોટિસ કરી હશે. સો આપણું કન્ટ્રીબ્યુશન એ હોવું જોઈએ કે એમાં કઈ રીતે આપણે ચેન્જ લાવી શકીએ. સો દેટ ઇઝ ધ પર્પઝ ઓફ ડુઈંગ ધીસ પ્રેસ મીટ, સો દેટ આઈ માય સેલ્ફ એન્ડ યુ ઓલ કેન કન્ટ્રીબ્યુટ અબાઉટ ધ અવેરનેસ ઓફ ધીસ ડિસીઝીસ એન્ડ ધીસ સ્પેશિયાલિટી. લોહીમાં બે પ્રકારની બીમારી થાય છે, નસો બ્લોક થઈ જવી કે નસો સંકોચાવી એને. વોટ આર ધ રિસ્ક ફેક્ટર્સ આપણા સમાજમાં પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ કે વાસ્ક્યુલર બીમારી થવા માટેના રિસ્ક ફેક્ટર્સ એ જાણીએ તો આપણે એના વિશે લોકોમાં જાગૃતિ લાવી શકીએ કે ડાયાબિટીસ છે, સ્મોકિંગ છે, કોલેસ્ટેરોલ, હાઈ બ્લડ પ્રેશર અને એ ઉપરાંત વારસાગત ફેક્ટર. આ પાંચ ફેક્ટર એવા છે કે જેને લીધે થઈને લોકોમાં પીવીડી થાય છે અને અલ્ટિમેટલી એના કોમ્પ્લિકેશન્સ શરૂ થાય છે. જબેને શી ઇઝ 55 યર્સ ઓલ્ડ એન્ડ શી હેડ અ હ્યુજ એબડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ. આપણે પછી જાકર ઉસકો પૂરા રિપ્લેસ કરી દિયા, બદલ દિયા હૈ. પર્ટિક્યુલરલી એસે હેવી બોડી જો પેશન્ટ હોતે હૈ ઉસમે એઓર્ટિક એન્યુરિઝમ કા રિપેર ઓપન કરના. યા અબ બતાઈએ. અચ્છા, હાં જી, ઠીક હૈ. So she has walked also in it's not even 48 hours, you know, now it's less than 2 days, so she's feeling good. आपको कुछ कहना है? दो चीज, दो शब्द. हमारे हम पहले अहमदाबाद में आए, दो हॉस्पिटल और गए, लेकिन हमको वहाँ अच्छा नहीं लगा और इन डॉक्टर साहब से मिलने के बाद हमको अच्छा लगा और अच्छा काम किया इन्होंने. थैंक यू. હું ડોક્ટર સૃજલ શાહ છું. હું એક વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન છું. વાસ્ક્યુલર સર્જન એટલે શરીરની ધમની અને શિરાના ઓપરેશન કરવાના નિષ્ણાત અને વાસ્ક્યુલર સર્જન કહેવાય. ગુજરાત સ્ટેટમાં હું ફર્સ્ટ વાસ્ક્યુલર સર્જન છું જેણે MCH કર્યું છે અને હું અમદાવાદમાં 3 વર્ષથી આની પ્રેક્ટિસ કરી રહ્યો છું. ખાસ કરીને આજે વાસ્ક્યુલર ડે છે તો એ વિશે અવેરનેસ વિશે શું કહેવાનું? વાસ્ક્યુલર ડિસીઝ આપણા સમાજમાં ઘણા મોટા પાયે ફેલાયેલી છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી એના વિશેની એટલી જાગૃતિ નથી. લોકોમાં જ નહીં પરંતુ જનરલ પ્રેક્ટિશનર્સમાં અને ફિઝિશિયનમાં પણ એના વિશે એટલી જાગૃતિ નથી. સો વાસ્ક્યુલર ડે, જે દિવસે વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી, એ દિવસે મારી નૈતિક ફરજ છે અને આપણા સૌની એ ફરજ છે કે લોકોમાં આ બીમારીઓ વિશે આપણે જાગૃતિ ફેલાવીએ, જેથી કરીને એના જે કોમ્પ્લિકેશન્સ છે કે ગેંગ્રીન થવું, સ્ટ્રોક થવો, પેટના આંતરડા સડી જવા, આ બધી વસ્તુઓથી આપણે લોકોને બચાવી શકીએ. વાસ્ક્યુલર સર્જરીમાં એવું કહેવાય કે જાગૃતિ એ જ બચાવ. જો આપણે જાણતા હોઈશું તો આપણે લોકોને વધારે ને વધારે કહી શકશું અને કોમ્પ્લિકેશન્સમાંથી બચાવી શકશું. સો વાસ્ક્યુલર ડે ઉજવવાનો એક જ ઇન્ટેન્શન કે આપણે લોકોમાં મેક્સિમમ પ્રચાર કરી શકીએ આ બાબતે. ખાસ કરીને સિમ્પટમ્સ કેવી રીતે હોય છે અને કઈ ઉંમરે આ ખાસ થતું હોય? જનરલી ધમનીને લગતી જે બીમારીઓ છે એ 50-70 વર્ષના પુરુષોમાં વધુ જોવા મળે છે. મેઇનલી અમારી પાસે આવતા પેશન્ટ્સમાં પગની સિમ્પટમ્સ વધારે જોવા મળે છે, જેમાં ચાલવાથી પગમાં થતો દુખાવો, પગમાં બળતરા થવી, એ પણ ખાસ રાત્રિના ટાઈમમાં, તેમાં ચાંદુ પડવું અથવા તો ગેંગ્રીન થવું. આ એના એડવાન્સ સ્ટેજીસ છે. સો આ પ્રકારના સિમ્પટમ્સ સાથે જ્યારે પેશન્ટ આવે ત્યારે અમે એમનું જનરલ ચેકઅપ કરીએ છીએ, પગની ધમનીઓનું ચેકઅપ કરીએ છીએ અને જરૂર લાગે તો ડોપલર સ્કેન કરીએ છીએ. ત્યારબાદ વધારે આગળની તપાસમાં એન્જિયોગ્રાફી અને સીટી સ્કેન કરીએ છીએ અને એ બાદ એની ટ્રીટમેન્ટ તરફ આગળ વધીએ છીએ. અહીં ટ્રીટમેન્ટ વિશે થોડું જણાવશો? હા જી. શરૂઆતના તબક્કામાં જો પેશન્ટ રેફર કરવામાં આવે તો અમે માત્ર એને દવા ગોળીથી નસોના બ્લોકને ખોલવાની અથવા તો વધુ બ્લોક ન થાય એની ટ્રીટમેન્ટ આપીએ છીએ. પરંતુ જો નળી ઓલરેડી
80-90% કે 100% જેટલી બ્લોક હોય તો એના માટેનો આજનો પ્રચલિત ટ્રીટમેન્ટ છે એને એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ કહેવામાં આવે છે. પહેલાના જમાનામાં જે કરતા એ ટ્રીટમેન્ટને બાયપાસ ઓપરેશન કરાય, જેમ હૃદયના બાયપાસ થાય એમ હાથના, પગના, કિડનીના તેમજ આંતરડાના બાયપાસ થઈ શકે. પરંતુ પાછલા 20 વર્ષોમાં વાસ્ક્યુલર ક્ષેત્રે આવેલી ક્રાંતિને લીધે અમે એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ દ્વારા આ બ્લોકને ખોલી નાખીએ છીએ અને દર્દી સરસ થઈ જાય છે. ખાસ કરીને એટલે આ રોગને પ્રિકોશન શું હોય છે, એના રિસ્ક ફેક્ટરને આપણે જાણવા જોઈએ અને એનું આપણે પ્રિવેન્શન કરીએ તો આપણે આ રોગમાંથી બચી શકીએ. રિસ્ક ફેક્ટરમાં મોસ્ટ કોમન વસ્તુ સ્મોકિંગ, બીડી કે સિગરેટ સ્મોક કરવું અને એ સાથે તમાકુનું સેવન કરવું, આ જો બંધ કરવામાં આવે તો ઘણી બધી પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝીસથી આપણે બચી શકીએ. બીજા ક્રમે છે ડાયાબિટીસ, જે ખૂબ જ મોટા પાયે આજે ભારતમાં ફેલાઈ રહ્યો છે અને એવું કહેવાય કે વર્ષ 2020 સુધીમાં આપણે ભારત દેશ ડાયાબિટીક કેપિટલ બની જશે દુનિયાનું. તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખીએ, શુગરને કંટ્રોલમાં રાખીએ અને પગની કાળજી લઈએ એ સેકન્ડ રિસ્ક ફેક્ટર છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટરોલ જેવી જે બીમારીઓ છે એને પણ આપણે રેગ્યુલર ફિઝિશિયન પાસે તપાસ કરાવીને કંટ્રોલમાં રાખીએ તો આપણે એનાથી બચી શકીએ. ગુજરાતમાં કેટલા પર્સન્ટેજ છે અને આનું ચાર્જિસ કેટલા હોય છે ટ્રીટમેન્ટના? ઓકે, ગુજરાતમાં ટોટલ ડાયાબિટીસના પેશન્ટ્સ આપણે જોઈએ તો લગભગ 60-70 લાખ છે અને એમાંના 25% લોકોને પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ લાઈફ ટાઈમ દરમિયાન થતી હોય છે. સો ઇટ્સ અ બિગ નંબર. અધરવાઇઝ આપણે જોવા જઈએ તો ટોટલ વસ્તીના 5-30% લોકોને પેરિફેરલ વાસ્ક્યુલર ડિસીઝ થઈ શકે, વાસ્ક્યુલર બીમારીઓ. સો તમે ગણવા જાઓ તો ઇટ્સ અ બિગ નંબર. અને એક્સપેન્સમાં એવું છે કે દવા ગોળી અને તપાસનો ખર્ચ મિનિમલ છે, લગભગ 2-3 હજાર રૂપિયાની અંદર તપાસ તેમજ દવા ગોળી ચાલુ થઈ શકે. પણ જો ઓપરેશન કરવાનું આવે, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે તો મિનિમમ 50,000 રૂપિયા જેટલો ખર્ચ થવાના એક્સપેન્સ રહે છે. ડિપેન્ડ્સ કે આપણા અંદર કેટલી સિવિયારિટી છે એ પ્રમાણેનો ખર્ચ આગળ વધી શકે છે. તમે કેમ્પનું આયોજન કરો છો એ વિશે? હા જી, આપણા સમાજમાં જાગૃતિ મેઇન તો ગામડામાં આવે એના માટે થઈ અને અમે અમદાવાદમાં તેમજ અમદાવાદની આજુબાજુના ગામોમાં કેમ્પનું આયોજન કરીએ છીએ, જ્યાં જઈને આ જ વસ્તુ જાગૃતિ લોકોને તેમજ જનરલ પ્રેક્ટિશનર્સને અમે આપીએ છીએ. એ દરમિયાન અમે દર્દીને ફ્રી ચેકઅપ કરીએ છીએ અને અમુક તપાસ માટે સગવડ કરી આપીએ છીએ. એ ઉપરાંત અમે ડૉક્ટર્સમાં જાગૃતિ લાવવા માટે CME કરીએ છીએ, જેમાં અમે દરેક શહેરમાં કે ગામમાં જઈને અમુક પર્ટિક્યુલર ડૉક્ટર્સને મળી અને આ બાબતે 1.5 કલાકનું લેક્ચર આપીએ છીએ અને એને રીતે એ લોકો પછી એની આગળ અવેરનેસ પ્રોગ્રામ્સ કરતા હોય છે. એટલે સરકારી દવાખાનાનો પણ ઉપયોગ થઈ શકે? સરકારી દવાખાનાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે અમે બહારના ગામોમાં જઈએ છીએ ત્યાં અમે સરકારી દવાખાનામાં એમાં જ કેમ્પ રાખીએ છીએ. સો એ રીતે આમાં આગળ કામ કરીએ છીએ.